નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય હિન્દી એકમ નંબર સોળ મેરી પાઠશાળા અહીંયા જુઓ એક ચિત્ર આપેલું છે તે કેનું છે એક શાળાનું છે તો આ જે નિશાળા આપેલી છે તેનું નામ શું છે અહીંયા જુઓ શું દેખાય છે ભાવિક વિદ્યાલય આ ચિત્ર છે તે ભાવિક વિદ્યાલયનું છે અને એના નીચે પાઠ આપેલો છે તો એ પાઠ આપણે સમજવાનો છે એ પાઠ સમજતા પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ એટલે પાઠમાં જે અઘરા અઘરા શબ્દો આવડતા હોય આવતા હોય તેનું આપણને ભાષાંતર આવડી જાય તો શબ્દાર્થ પાઠશાળા એટલે શું થાય નિશાળ પછી પૌધે એટલે છોડ મેદાન એટલે મેદાન પીછે એટલે પાછળ નીમ એટલે લીમડો પેડ એટલે ઝાડ મેં એટલે હું પઢના એટલે ભણવું કમરા એટલે ઓરડો અગિર બજે એટલે અગિયાર વાગે ખેલતે હે એટલે રમીએ આમ એટલે આંબો અને કેરી તો આ જે શબ્દાર્થ આપેલા છે તે ઉપરના પાઠમાં આપેલા છે અને તેનો ઉપયોગ કરીને આપણે ભાષાંતર કરવાનું છે તો પાઠ જોઈએ અને આ પાઠનું ભાષાંતર અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં અથવા તો નીચે જગ્યા હોય ત્યાં તમારે તેનું ભાષાંતર લખવાનું છે મેરા નામ રાજીવ હૈ તેનું ગુજરાતી શું થાય મારું નામ રાજીવ છે આ જે છોકરો છે તેનું નામ શું છે રાજીવ યહ મેરી પાઠશાળા હે આ મારી નિશાળ છે ઈસકા નામ ભાવિક વિદ્યાલય હે આનું નામ ભાવિક વિદ્યાલય છે આ જે નિશાળ છે તેનું નામ શું છે ભાવિક વિદ્યાલય મેં વહા પઢને જાતા હું હું ત્યાં ભણવા જાઉં છું રાજીવ કઈ સ્કૂલમાં ભણવા જાય છે ભાવિક વિદ્યાલયમાં પાઠશાળા કે સામે મેદાન હે નિશાળની સામે મેદાન છે મેદાન કે બીચ એક બાગ હે મેદાનની વચ્ચે એક બગીચો છે બાગ મેં પૌધે હે પૌધો પર ફૂલ ખીલે હે જે બગીચો હતો તેમાં બગીચામાં છોડ છે અને છોડ પર

નીમ કે પેડ હે ત્યાં આંબા અને લીમડાના ઝાડ છે પાઠશાળા પાંચ બજે બંધ હોતી હે નિશાળ પાંચ વાગ્યે બંધ થાય છે મુજે મેરી પાઠશાળા પ્યારી લગતી હે મને મારી નિશાળ ખૂબ પસંદ છે અહીંયા જે પાઠ આપેલો છે તેમાં કોણ છે રાજીવ નામનો છોકરો છે અને તેની નિશાળ વિશે વાત કરે છે એની નિશાળનું નામ શું છે ભાવિક વિદ્યાલય છે અને એ ત્યાં ભણવા જાય છે પછી એની જે નિશાળ છે એની સામે એક મેદાન આપેલું છે અને મેદાનની વચ્ચે એક બગીચો છે બગીચામાં શું હતું ઘણા બધા છોડવા હતા અને છોડવા પર ફૂલ ખીલેલા હતા પછી એ શું કહે છે કે મારી પાઠશાળા મારી નિશાળ કેટલા વાગે શરૂ થાય છે અગિયાર વાગે શરૂ થાય છે અને પાંચ વાગે બંધ થાય છે પછી એ જે મેદાન હતું તેમાં તે બધા રમવા જાય છે અને જે એની નિશાળ હતી એની પાછળ જે રૂમ હતો એની પાછળ પણ એક મેદાન હતું એ મેદાનમાં શું હતું આંબા અને લીમડાના ઝાડ હતા અને પછી રાજીવ શું કહે છે કે મને મારી નિશાળ ખૂબ ગમે છે હવે પાછળ તેનું સ્વાધ્યાય આપેલું છે તે આપણે જોઈએ એમાં સૌથી પહેલાં તો ખાલી જગ્યા છે तो ये खाली जगह जवाब तेरे अँ खाली जगह में लखवा है अथवा तो न समय तो बाजू में लखवा है पाठशाला का नाम खाली जगह है तो अँ जवाब शूँ भाविक विद्यालय बीजी खाली जगह मैदान के बीच एक बाग है पाठशाला खाली जगह बजे शुरू होती है तो जवाब शूँ आवश्य ग्यारह पौधे पर खाली जगह खिलते हैं पौधे पर फूल खिलते हैं ત્યાર પછી છે બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર લખો અહીંયા જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ તમારે લખવાના છે રાજીવ કી પાઠશાલા કા નામ ક્યાં હે અહીંયા શું આવશે ભાવિક વિદ્યાલય અથવા તો આખો સમય તો રાજીવ કી પાઠશાલા કા નામ ભાવિક વિદ્યાલય હે બીજો પ્રશ્ન પાઠશાલા કે સામને ક્યા હે جواب શું આવશે પાટશાળા કે સામે મેદાન હે અથવા તો આખું નો સમય તો ખાલી મેદાન લખી નાખવાનું ત્રીજો પ્રશ્ન મેદાન કે બીચ ક્યા હે તો જવાબ શું આવશે મેદાન કે બીચ બાગ હે ફૂલ ક્યાં હે ફૂલ પૌધે પર હે ત્યાર પછીનો પ્રશ્ન પાટશાળા કપ શરૂ ہوتی હે પાટશાળા 11:00 બજે શરૂ ہوتی હે ત્યાર પછીનો પ્રશ્ન પાઠશાળા કે મેદાન મેં કોણ પેડ હે પાઠશાળા કે મેદાન મેં આમ ઓર નીમ કે પેડ હે એટલું બધું ન સમાય તો શું લખી નાખવાનું આમ ઓર નીમ ત્યાર પછી પાઠશાળા કબ બંધ હોતી હે જવાબ શું આવશે પાઠશાળા પાંચ બજે બંધ હોતી હે હવે ત્યાર પછી ત્રીજું આપેલું છે નીચેના વાક્યનું હિન્દી કરો અહીંયા જે વાક્ય આપેલા છે તેનું હિન્દી કરવાનું છે હું ત્યાં ભણવા જાઉં છું તો તેનું હિન્દી શું થાય મેં વહા પઢને જાતા હું બીજું વાક્ય હું રોજ લેસન કરું છું મેં રોજ લેસન કરતા હું ત્યાર પછીનું ત્રીજું વાક્ય હું ગીત ગાવું છું તો તેનું હિન્દી શું થાય મેં ગીત ગાતા હું ચોથું વાક્ય હું વાર્તા વાંચું છું એનું હિન્દી શું થાય મેં કહાની પડતા હું ત્યાર પછી પાંચમું વાક્ય હું ભોજન કરું છું એનું હિન્દી શું થાય મેં ભોજન કરતા હું આ જે હિન્દી છે તે તમારે અહીંયા સામે લખી નાખવાનું છે ત્યાર પછી ફળોના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો અહીંયા જે હિન્દી અને ગુજરાતી નામ જે આપેલા છે તે તમારે એક વખત લખવાના છે અને હોમવર્કમાં આ સ્વાધ્યમાં અહીંયા જે ભાષાંતર લખવાનું છે તે પૂરું કરી નાખવાનું છે અને આ સ્વાધ્યાય આપેલું છે તે તમારે આ સ્વાધ્યય પોથીમાં લખવાનું છે અને અહીંયા જે શબ્દ આપેલા છે તે શબ્દ એક વખત તમારે રફ બુકમાં લખવાના છે અને આ એકમમાં આ પાઠમાં જે ન સમજાતું હોય તે પૂછી લેવું જય હિન્દ વંદે માતરમ